દિવાળી નાસ્તાના મેન્યુમાં ચકરી ઓલમોસ્ટ બધાના ઘરમાં બનતી હશે. તમારા ઘરે બને છે કે નહીં? મેં આજે અહીંયા ઇન્સ્ટન્ટ ચકરીની રેસીપી શેર કરી છે. એટલી મસ્ત માર્કેટ સ્ટાઇલ બની છે ને, તમે ચોક્કસ ટ્રાય કરજો. તો સૌથી પહેલાં ચકરી માટેનો લોટ બાંધવાનો છે. તો એક વાસણમાં 1.5 કપ જેટલો ચોખાનો લોટ અને 1/2 કપ મેંદો ઉમેર્યો છે. તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર અને સફેદ તલને થોડા ક્રશ કરીને ઉમેર્યા છે. બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ઘીનું મોણ આપવાનું છે. ઘીની જગ્યાએ તમે તેલનું મોણ પણ આપી શકો છો, પણ ઘીથી છે ને રિઝલ્ટ બહુ મસ્ત મળશે. આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈને ચકરી માટેનો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો લોટ બાંધ્યા પછી તમે તોડીને જોશો ને તો આ રીતે એકદમ ઇઝીલી તૂટી જશે. તો આપણે એને સ્ટ્રેચી બનાવવાનો છે. લોટને આ રીતે દસ્તાથી ટીપીને અથવા તો મસળીને એકદમ સરસ રીતે સ્મૂથ કરવાનો છે. 5-7 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે તમે ખેંચીને જોશો ને તો લોટ એકદમ સરસ ખેંચાશે. પહેલેથી તેલથી ગ્રીસ કરેલા સેવના સંચામાં લોટને ભરી દઈશું. મેં અહીંયા જે વચ્ચે સ્ટારવાળી જાળી આવે છે ને એ લીધી છે ચકરી માટે. તો પહેલાં બધી ચકરી પાડીને તૈયાર કરી દઈશું. ચકરી પડી જાય ને એટલે એના બંને છેડા રીતે પ્રેસ કરી દેવાના, એટલે તળતી વખતે બિલકુલ ખુલશે નહીં. ચકરી તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. આ રીતે તવેથી ચકરી ઉમેરવાની છે. તો એક સાથે 3-4 ચકરી ઉમેરીશું અને ધીમા તાપે એકદમ સરસ રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળવાની છે. તો તૈયાર છે એકદમ મસ્ત માર્કેટ સ્ટાઇલ ચકરી. ઠંડી થાય ને એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે 3 મહિના સુધી સ્ટોર કરીને એન્જોય કરી શકો છો. રેસીપીને સેવ અને શેર કરજો.